એને એના ઉપર કોઈ ભારણ નથી. કવિતા ક્યાંય છપાવતો નથી ને ક્યાંય રજૂ નથી કરતો, કોઈ ભારણ જ નથી એના ઉપર. અને જયારે ભારણ હોય ને ત્યારે બહુ સરસ લખાતું હોય. સાહેબ તુલસીદાસે એક વખત ભોજ રાજાના દરબારમાં કવિ કર્યું કે દૂધ ભળા હે ગાય કા, ફૂલ હે ગુલાબ કા, રાજા હે તો ભોજ રાજા, ઓર રાજા કાય કા. એટલે બધાએ તુલસીદાસને કહ્યું કે તુલસીદાસ તમે આટલા મોટા કવિ છો, તમને એવી ભટાઈ શોભે? એટલે તુલસીદાસે કહ્યું કે હું રાજ્યાશ્રિત કવિ છું, તમે મને રાજ્ય માન્ય કવિ કરી દો તો હું મારા દેવી વાત લખું. ભોજ રાજાએ તુલસીદાસને રાજ્ય માની કવિ કર્યા. અને પછી તુલસીદાસે લખ્યું કે દૂધ ભળા હે માય કા, ફૂલ હે કપાસ કા, રાજા હે તો મેઘ રાજા, ભોજ રાજા કાય કા. તો મારે કોઈ પણ એટલે મારે કોઈ પણ ભારણ વગર જીવતા કવિ શ્રીરામ કડિયા ને રજૂ કરું છું. આભાર. હજુ સુધી આપણે ગઝલો ને માણી છે તો હું અહીંયા અછાંદસ રચના પ્રસ્તુત કરવા જઈ રહ્યો છું. આ અછાંદસ રચનાનું શીર્ષક છે એ જ કથા. પગની તિરાડો હવે મોટી થવા માંડી છે, શ્વાસો નાગની ફેણની માફક ડોલમ ડોલ થાય છે, ઘડી ઘડી આ નાદાન ઘરડું મન મૃદંગની જેમ થાપ ઉપર થાપ ખાય છે. પણ વાસ્તવિકતા તો વાસ્તવિકતા જ છે, ચહેરાની કરચલીઓ ઢાંકવા હું દાઢી કેમ ઉગાડું? ઘડિયાળનો કાંટો મારો ક્લાસ ટીચર છે, ચશ્માની દાંડી પર સમય સુક્કુ હાડપિંજર થઈને પડ્યો છે, બપોરનો સન્નાટો મને બોર નથી કરતો, લગ્નની કંકોત્રીમાંથી મારું જ નામ ઉદય ખાઈ ગઈ છે, હવામાં હલેસા મારી ઉડતી ચકલીઓ સાથે હું લિવ ઇન રિલેશનશિપમાં છું, મારા હૃદયની ફ્રીક્વન્સીને હું કેવી રીતે છુપાવું? થરથર દૃષ્ટિ હડકાયેલી આંગળીઓ એકની એક વિંટી પહેરી કંટાળી ગઈ છે, સણસણતા તીર જેવા પવનથી ઠરી તૂંટ્યું વાળવા મથું છું, પણ દોસ્ત આજે આ ઢીંચણ અકળાયું છે, આ મગમગતી આર્થરાઇટિસની આંધીને હું કેવી રીતે શમાવું? બપોરના તડકામાં સ્ટ્રો ડુબાડી બુડબુડિયા કરતો કરતો વિચાર કરું છું કે જો પગની તિરાડોમાં ઘડિયાળનો કાંટો ફસાય તો મારી આંગળીઓ શું કરશે? જો પગની તિરાડોમાં ઘડિયાળનો કાંટો ફસાય તો મારી આંગળીઓ શું કરશે? આ સાથે એક બીજી એક છાંદસ રચના રજૂ કરું છું. એનું શીર્ષક છે ખરબચડી ચાંચ. ખરબચડી ચાંચ પરથી લીસો સમય વહ્યો જાય છે, પીછા પર બાજેલી ઉપાધિઓને ખેતરનો શેઢો ચાટ ચાટ કરે છે, હું અને તું ગોફણના ફટકાથી ગવાયેલા પંખીઓ છીએ, તારી પાંખોમાં લથડિયા લે છે લાલ ચટ્ટાક સંધ્યા, અને મારી આંખોમાં થીજ્યા છે સાત સાત માનસરોવર. બોલ હવે કેમ કરી માળામાં સંદેશો મોકલવો, અને કેમ કરી બચ્ચાઓની ચીસોને ઠારવી, હજારો વાર કરેલા કલરવની ગાંઠ આજે ખુલતી નથી, ભૂખરા તળાવમાં ડૂબતા સૂરજ સાથે સંધાઈ ગયો છે મારો શ્વાસ, કોઈ મને આવી અને હુંફાળું વાદળ અડાડે તો કેવું સારું,
અલ્યા ચમક ચમક કરતા બાજરીના ડુંડા તું મને મધના બે ટીપા પીવડાવી દે અને પછી દાતરડું લઈને ડોક કાપ આ આથમતી સંધ્યા સાથે મારું ઉડવાનું આથમતું જાય છે આ આથમતી સંધ્યા સાથે મારું ઉડવાનું આથમતું જાય છે ખરબચડી ચાંચ પરથી લિસ્સો સમય વયો જાય છે તાહારી અનુમતિ સાથે એક વધારે રચના રજૂ કરું છું અત્યારની નોર્મલ જે સિચ્યુએશન છે એસ્પેશિયલી ટેરરિઝમની ટેરરિઝમ ઉપર ફોકસ થયેલી આ કવિતા છે એપી સેન્ટર વી ઓલ નો કે